સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કોંગ્રેસ દ્વારા હાથ સે હાથ જોડો પદયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં પ્રાંતિજ નગરના પ્રાંત પ્રશ્નોની યાત્રા દરમિયાન પેમ્ફલેટ નગરજનોને વેચવામાં આવ્યા હતા અને આવો હાથ સે હાથ જોડો યાત્રામાં જોડાઓ નગરજનોને આહવાન કર્યું હતું. રાહુલ ગાંધીએ સપ્ટેમ્બરમાં કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો એ પદયાત્રા શરૂ કરી અને 4000 કિલોમીટર ચાલીને દેશના ખૂણે ખૂણે એકતા અને અખંડતા સાથે હાથ સે હાથ જોડો પદયાત્રા એ છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ કોંગ્રેસ શહેર સમિતિ અને તાલુકા સમિતિ દ્વારા આજે પ્રાંતિજ ખાતે આવો હાથ સે હાથ જોડો પદયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં નગરના પ્રાણ પ્રશ્નો સહિત લોકોને કોંગ્રેસ સાથે હાથ સે હાથ જોડો પદયાત્રામાં જોડાવા તથા કોંગ્રેસ સાથે જોડાવા અનુરોધ કર્યો હતો. તો પેમ્ફલેટ વેચાણ કરી નગરપાલિકા વિસ્તારની સમસ્યા તથા ભાજપ શાસિત પાલિકામાં 82 લાખનો ઓન પેપર ભ્રષ્ટાચાર થયેલ તે તટસ્થ તપાસ કરવાની માંગ તથા વાર તહેવારોમાં વીજ કનેક્શન કપાતા પ્રજાની હાલાકી જેવા પ્રશ્નો તથા રેલવે સ્ટેશન વિસ્તારમાં સ્કૂલ કોલેજ આવેલ છે જે જગ્યાએ ભારે વાહનો બંધ કરી બાયપાસ રોડ ચાલુ કરવો, બસ ડેપોની જગ્યા દાનમાં આવી છે છતાંય બસ ડેપો ચાલુ થતો નથી અને એનું ખાતમુહૂર્ત 5 થી 6 વખત થયું છે, તો સિવિલ પાસે અંડરબ્રિજની માંગ સહિતની સમસ્યાને લઈને પેમ્ફલેટ વેચાણ દ્વારા લોકોને જાગૃત કર્યા હતા. તો મંદી, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારથી મુક્ત થવા કોંગ્રેસ હાથ સે હાથ જોડો પદયાત્રા દરમિયાન નગરજનોને વેપારીઓને આહવાન કર્યું હતું અને ડોર ટુ ડોર હાથ સે હાથ પદયાત્રા દરમિયાન પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે ધારાસભ્ય અમિત ચાવડા, ખેડબ્રહ્માના ધારાસભ્ય ડૉક્ટર તુષાર ચૌધરી, તાલુકા પ્રમુખ કૌશિકભાઈ પટેલ, રેખાબેન સોલંકી, નૂતનભાઈ પરમાર, તાલુકા પ્રમુખ ચિરાગ પટેલ સહિત કોંગ્રેસ કાર્યકરો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ. ભારત છોડો ભારત જોડોના નારા સાથે કન્યાકુમારીથી કાશ્મીર સુધી જે 4000 કિલોમીટરની પદયાત્રા રાહુલજીના નેતૃત્વમાં આખા વિશ્વમાં શાંતિ, પ્રેમ, ભાઈચારાનો સંદેશો આપ્યો છે, એ જ પથ પર આ ગાંધીના ગુજરાતમાં સૌને મળી હાથથી હાથ જોડી દિલથી દિલનો નાતો પ્રસ્થાપિત કરી લોકોના જે પ્રશ્નો છે, મંદી, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, એ તમામ સમસ્યાઓને ઉજાગર કરવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક એક ઘર સુધી, એક એક વ્યક્તિ સુધી, એક એક જન સુધી હાથથી હાથ જોડીને દિલથી દિલ જોડવાનો આ કાર્યક્રમ આપવામાં આવે છે. આજે યાત્રા કાઢવામાં આવી છે, પ્રાંતિજ નગરપાલિકામાં હાથ સે હાથ જોડો યાત્રા એ ભારત જોડો યાત્રાના સમર્થનમાં છે. સાથે સાથે પ્રાંતિજ નગરપાલિકાના પણ કેટલાક પ્રશ્નો છે. અહીંયા બસ સ્ટેન્ડની જગ્યા દાનમાં આપવામાં આવેલી છે, સરકારની નથી, દાનમાં આપવામાં આવેલી છે. એના 5-5 વાર ખાતમુહૂર્ત થયા છે. એકવાર તો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ખાતમુહૂર્ત કર્યું છે, પણ હજી આજે પ્રાંતિજ નગરમાં બસ સ્ટેન્ડ બન્યું નથી. એ જ રીતે જે મુખ્ય રસ્તાઓ છે ત્યાં અત્યારે ભારેખમ વાહનોની બેરોજગાર સ્પીડમાં દોડધામ ચાલે છે. એને લીધે શૈક્ષણિક સંસ્થાઓમાં જતા નાના બાળકો હોય, કોલેજમાં જતા વિદ્યાર્થીઓ હોય અને રસ્તા પર ફરતા નાગરિક હોય, એને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યો હોય, ત્યારે આ ઘણી બધી સમસ્યાઓ એવી છે, એ નગરપાલિકાની પોતાની છે અને દેશની છે, એનું કોઈ નિરાકરણ આ સરકારમાં આવ્યું નથી. એટલે એ પ્રશ્નોને ઉજાગર કરવા માટે આજે અમે હાથ સે હાથ જોડો યાત્રાનું અહીં નગરપાલિકા